ગઢશી શાપી આઈ સામે મનમાનીના આક્ષેપ સાથે આવેદનપત્ર આપી જન આક્રોશ વ્યક્ત કરાયો। ગઢશીશા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા મનમાની કરીને જનતાને હેરાન પરેશાન કરી રહ્યાના આક્ષેપ સાથે આજે એક આવેદનપત્ર આપી ઉગ્ર આક્રોશ વ્યક્ત કરાયો હતો, જેમાં માંગ કરવામાં આવી હતી કે હવે જો આ ઇન્સ્પેક્ટરની બદલી ન થાય તો આગામી 8 એપ્રિલે આ વિસ્તારમાં બંધ પાડીને સખત વિરોધ વ્યક્ત કરી ઉગ્ર આંદોલન કરાશે તેવી ચીમકી અપાઈ। ગઢશીશા પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા લોકોને હેરાન પરેશાન કરી રહ્યા છે, ખાસ કરીને આ વિસ્તારમાં કિસાનો અને ખેતમજૂરોને ટાર્ગેટ બનાવીને હેરાન કરે છે તેવી રજૂઆત સાથે એક આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરાઈ હતી। આગામી દિવસોમાં આ પીઆઈ સામે પગલાં નહીં લેવાય તો 8 એપ્રિલે જનઆંદોલન છેડાશે તેવી ચીમકી અપાઈ છે। આ આવેદનપત્રમાં પીઆઈ સામે ગંભીર આક્ષેપો કરતા જણાવાયું છે કે તેમની મિલકતો તપાસ કરવી જોઈએ અને એસીબી દ્વારા તપાસ થવી જોઈએ, તેમ જણાવીને તેઓ પોતાની મનમાની કરી હોદ્દાનો દુરુપયોગ કરતા હોવાનો આક્ષેપ કરાયો છે। વધુ વાત કરતા આવેદનકર્તાઓએ જણાવ્યું હતું કે મારું નામ નાનભાઈ ખીમજી ચૌહાણ, ગઢશીશા વિસ્તારમાંથી આવું છું અને ખેડૂત છું। આજે અમારો ગઢશીશા વિસ્તારના પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી ગોજિયાનો અમાન્ય ત્રાસ અને હપ્તા સિસ્ટમ અને કોઈને પણ પૈસા વગર કામ કરવું નહીં અને ગમે એ લોકોને ગમે એ રીતે હેરાન પરેશાન કરીને કેસ ઊભા કરવા, ખેડૂતોને લૂંટવા, મજૂરોને લૂંટવા, વેપારીઓને કનડગત કરવી, આના માટે અમે આખા વિસ્તારના લગભગ 1000 માણસો ભેગા થઈ મિટિંગ લઈ અને એમાં અમે નિર્ણય કર્યો કે આની આ અવમાન્ય જે પ્રવૃત્તિ કરે છે, જે આવી વસ્તુ ઊભી કરી છે, એના માટે આપણે એસવી સાહેબને મળી અને એમનું એમના બાબતમાં આવેદનપત્ર આપું તો અમે આ ગોજિયા સાહેબના વિરુદ્ધમાં જે એમની કામગીરી છે એ કામગીરી બાબતે આજે અમે અહીંયા આવેદનપત્ર આપવા માટે ગઢશીશા વિસ્તારના આજુબાજુના લગભગ 35 ગામના આગેવાનો, સરપંચો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અહીંયા આવ્યા છીએ। નહીં, અમે તો અમારા વિસ્તારની જ વાત કરીએ છીએ, બીજા કારણ કે અમે તો ખેડૂત માણસો અને બીજા વિસ્તારમાં શું થતું હોય એ ખબર હોય નહીં, પણ અમારા વિસ્તારની જે અમને આ તકલીફ છે એના વિશે અમે આ સાચી હકીકત કહીએ છીએ તમને। સાહેબ તરફથી બહુ સારો પ્રતિભાવ મળ્યો, એમને અમને હૈયાદાન પણ આપી અને એમને અમે કીધું કે જે કંઈ પણ તમે અમને અમારી પાસે ફરિયાદ કરી છે, જે કેસના ઉલ્લેખ કર્યા છે એ ટોટલે ટોટલ કેસનું અમે તબક્કાવાર એમની છાનબીન કરી અને એમની સામે એક્શન લેવાના આવશે તો એક્શન લેશું, એમાં જરા પણ અમે પાછા પડશું નહીં, અમે તમારી સાથે છીએ એવું સાહેબે અમને અત્યારે આશ્વાસન આપ્યું। જે એમને કરપ્શનનો જે વિષય હતો અને જે લોકોએ સોગંદનામાં કર્યા છે અમારા આવેદનપત્રમાં, જેને તકલીફ હતી, જેની પાસેથી જે કાંઈ પણ કરપ્શન કરવામાં આવ્યો છે, ખોટી રીતે દબાવવામાં આવ્યા છે, એવા માણસોના સોગંદનામા છે અને સોગંદનામા। હાર્દિક શુભેચ્છા, ડાયાલાલ દેવજીભાઈ આહિર, કારોબારી ચેરમેન શ્રી મુંદ્રા બારોઈ નગરપાલિકા। આપને ઉપરોક્ત હોદ્દા પર બિરાજમાન થવા બદલ શુભેચ્છા પાઠવતા હર્ષ અનુભવીએ છીએ। શુભેચ્છક શ્રી બાબુભાઈ મેમાભાઈ આહિર, માજી સરપંચ શ્રી દેશલપર કંઠી ગ્રામ પંચાયત, રમેશભાઈ બાબુભાઈ આહિર, અગ્રણી શ્રી ગામ દેશલપર કંઠી, તાલુકો મુંદ્રા, કચ્છ। ભારતીય જનતા પાર્ટી દ્વારા અમને ઉમેદવારી કરવા તક મળી અને મતદાતાઓ દ્વારા અમને મત આપી જીતાડવા બદલ વહાલા મતદાતાઓ અને પાર્ટીનું દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ। મહેન્દ્રભાઈ ગઢવી, કારોબારી ચેરમેન શ્રી કચ્છ જિલ્લા પંચાયત, સદસ્ય શ્રી ભૂજપુર, રતનભાઈ કરમણભાઈ ગઢવી, ઉપપ્રમુખ શ્રી મુંદ્રા તાલુકા પંચાયત, સદસ્ય શ્રી દેસલપર કંઠી, ગીતાબેન પ્રેમજીભાઈ સોધમ, સદસ્ય મુંદ્રા તાલુકા પંચાયત નાના કપાયા બેઠક પર જીત થવા બદલ લખ લખ વધાઈ, શ્યામજીભાઈ લાખાભાઈ સોધમ, નાના કપાયા બોરાણા જૂથ ગ્રામ પંચાયત સદસ્ય, શુભેચ્છક શ્રી ખીમરાજભાઈ કલ્યાણભાઈ ગઢવી, ગામ નાના કપાયા, મુંદ્રા, કચ્છ। દરેક જાતના હઠીલા રોગની સારવાર માટે મળો, જેમ કે નિસંતાન, કેન્સર, લકવો, કિડની, શરીરનો કોઈ પણ જાતનો દુખાવો હોય તો અમારો સંપર્ક કરો। દરેક કચ્છી ભાઈ બહેનોને 26 જાન્યુઆરીની શુભેચ્છા। હકીમ ફકીર મામદ સમેજા, ગુણપુરી નગરની સામે કોડાઈ પુલ પાસે, તાલુકો માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 9727551076।